હેલો, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને અત્યારે અમે અહીંયા બેસી ગયા છીએ કેરી લઈને. મારે આજે બનાવવાનું છે કટકી કેરીનું અથાણું. હું વિકાસ બહાર જતા હતા, મેં કીધું કે થોડીક 10-15 મિનિટ લાગશે, મને થોડીક હેલ્પ કરાવો. અને તમને લોકોને ખબર છે એમ, રાજાપુરી કેરી જે લોકો છાલ કાઢતા હશે એને ખબર હશે કે કેટલી વાર લાગે છે, એકદમ કડક ને એવી હાથ દુખી જાય. તો વિકાસને કીધું 10-15 મિનિટ લાગશે, મને હેલ્પ કરાવો. તો એ બેસી ગયા. પણ તમને કહી દઉં, કેરી છોલવામાં ને એમાં લગભગ અમને 1.5 કલાક જેવું થયું છે એની નાની નાના નાની નાની કટકી કરવાની હોય એમાં જ. અને અત્યારે હું અહીંયા, મને તો એક જે મારી રેગ્યુલર છરી છે એ ફાવે, પણ વિકાસ માટે લાવી છું અલગ અલગ જાતના છોલણિયા છરી, જે એને ફાવશે એનાથી એ કરશે. તો બસ ચાલો હવે અત્યારે અહીંયા ફટાફટ કટકી કરવાનું ચાલુ કરી દઉં. સૌથી પેલા છે ને ઉપરનું આ હોય ને, ઉપરનું આને કટ કરી નખાય એટલે તમને કાપવામાં જે ઓલું આમ કરીને આમ લપસી ગયું છે ને, એ લપસી ન જાય, એ અટકાય જાય. અને છે ને કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કે તમે જયારે અથાણું કે કઈ બનાવતા હોવ તો ત્યારે તમારા હસબન્ડ તમને હેલ્પ કરે છે કે નથી કરતા. અને નો કરતા હોય ને તો પ્લીઝ મારો વિડીયો બતાવજો અને કહેજો કે જો આવી રીતે થોડીક તો હેલ્પ કરાય. જો કેટલું બધું થઈ ગયું, હું હજી વાતો કરું છું ત્યાં. વિકાસને અડધી તો નહીં પણ છોલાઈ ગઈ એમ, થોડીક કેરી આવડી ગઈ, છોલતા આવડી ગઈ. એટલે પ્લીઝ કેરી સારી સફેદ આ એકલા. હા, અત્યારે મારા ખ્યાલથી કેરીના અથાણાની સીઝન હવે પૂરી, હા પૂરી થવામાં છે. અને કહી તો દો, આ કેટલી કેરી લાવ્યા છે? 3 નંગ મોટા લાવ્યા છે. 700 ગ્રામ નું એક નંગ છે. 7 × 1 = 20. 2 કિલો ઉપર 2 કિલો ને 10 ગ્રામ. ઓહો, મારે ખાલી 1.25 કિલો એટલે 2 નંગ નું બનાવવાનું હતું, પણ વિકાસ 3 લઈ આવ્યા છે. કઈ વાંધો નહીં. હા, મેં એવું છે ને કે સારું બને તો કોક આવી જાય આપણા ઘરે. યસ, હાલો અમારા ઘરે નહીં. ના, ખરેખર મારું કામ એવું છે, હું ખોટો નહીં કહું તમને, કેમેરા સામે અથાણું સારું બને ને તો ખરેખર મને આમ ઈચ્છા થાય કે હું કોઈને આપું કે ખાવ ને ચાખો અને મારા વખાણ કરો. ખરેખર એવું છે. બાકી મારે આટલા બધા અથાણાની જરૂર નથી પડતી. 2 કેરીનું તો જોઈએ છો ભાઈ, પણ મેં બનાવ્યું છે ગોળ કેરીનું. તમને બતાવ્યો ખબર ને વિડીયો મેં મૂકી દીધો છે કે નથી મૂકો, હવે કદાચ મૂકવાની હઈશ. તો એ ગોળ કેરીનું બનાવેલું છે એમને. બરોબર છે. એકદમ સરસ જાડી છાલ કાઢી નાખવાની અને પછી ગોટલા ગોટલું બાદ કરતા જે હોય ને એની શું કેવાય એને, ચિપ્સ, એની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની. જોકે એ તો બધા ના ઘરમાં બનતું એટલે કઈ નવીન છે નહીં, આ તો અમે બનાવી છે તો તમને લોકોને બતાવી છે. અને એકદમ નાની નાની કટકી કરવાની. હા, પછી તમે જોશો ને પછી તમારો હસબન્ડ કહેશે ક્યાં એના તમે જોવો છો, અમને ધંધે લગાડો. હા વિકાસ, એ ઘણાય તો એવું કહેતા હશે ને કે આ આ બેનના વિડીયો જોવો નહીં, મિત્ર બેનના એ પોતાના હસબન્ડને કામ કરાવે. એ હું કામ નથી કરાવતી, હું તો ખાલી એમ શીખવાડું, મદદ લઉં, હેલ્પ લઉં છું. આપણા હસબન્ડની હેલ્પ લેવી તો જોઈએ ને. હેલ્પ લેવાનો મતલબ તમે કામ કરાવો. બાળ મજૂરી કહેવાય, શું કહેવાય આ બાળ મજૂરી જેવો કાયદો હસબન્ડ મજૂરી નથી, નહીતર તો મારી સામે તો સબૂત એવો કે જો આવીને કેટલું કામ કરાવે છે, નાખો આને.
પતિ મજદૂરી, હસબન્ડ મજદૂરી નહીં, પતિ મજદૂરી કરાવું. બેચારા પતિ, બેચારા પતિ. ખરેખર કેરી છોડીને એટલે મારા બે હાથ છે ને, ખરેખર બે હાથ દુખવા માંડે આપણે આ એટલી. અને અત્યારે કેરી એકદમ સરસ છે, અત્યારે આવી આવે નહીં, પણ અત્યારે કેરી એકદમ સરસ છે, કડક છે ને, કઈ અથાણા ને લાયક જ કેરી છે આજે. હવે સાવ અંદર થી ખોલું ત્યારે ખબર પડશે, મને સફેદ તો દેખાય જ છે. કેરી વેચે છે ને, એ રોજ લેવા જતા હોય એટલે ઓળખે, એટલે એને સરસ સરસ કાઢી દે દે, ખાલી વા લઈ જાવ. અને ખરેખર ખરેખર કહું તો એ કેરી વાળા ભાઈ ઓળખે છે. અમે જયારે ઓલું બેડું અથાણું આપણે બનાવ્યું ત્યારે મેં ડોટા કયો કે જે કયો, મેં મારા હાથે કેરી ગોતી કે આ કેરી આપો. એ ભાઈ ને તો ખબર હતી કે આ કેરી અંદર થી પીળી નીકળશે, તો કે બેન આ નો લ્યો. મેં કહ્યું ના, મને હું કવી જ આપું. તો એ ભાઈ આપી, અને પછી એ ભાઈ ને કોક ના અથાણાની આખો કોથળો ભરીને કોઈ વેચવા વાળા બનાવતો હોય એનું કેરીનું કટિંગ ચાલુ જ હતું. અને વચ્ચે પછી અમારી કેરી કટ કરવા લીધી અથાણાની, જે આપણે કટકી કરાવી ને લોકો સંજામાં કરે, જેવી કાપી ને અંદર ત્રણે ચારે કેરી પીળી. પછી મેં ભાઈ ને કીધું, મેં કીધું ભાઈ આ તો પીળી નીકળી. પણ એ ભાઈ વિકાસ રોજ ત્યાંથી શાકભાજી ને બધું લેતા હોય તો એ ઓળખતા હતા, હું તો ન ઓળખું, બહુ ઓછી જાઉં છું માર્કેટમાં. તો એ ભાઈ પછી જે બીજાનું અથાણું બનતું હતું ને, એક હારે કોથળો ભરીને કેરી કટિંગ થતી હતી એમાં નાખી દીધી, અને મને એ ભાઈએ પોતે ગોતીને દીધી. એટલે ક્યારેક ક્યારેક તો છે ને બીજાનું એમ માનવું જોઈએ, હે વિકાસ, કે નહીં દોડડા ઉપર જાજુ ન થવાય. અમુક જગ્યાએ ખબર ન પડતી હોય ત્યાં. તો એ ભાઈ એટલા સારા હતા કે કેરી બદલાવી દીધી. સારા તો શું, હવે એ ભાઈ ને બીજાનું કટિંગ હતું તું એટલે બદલાવી દીધી, નહીતર કઈ કઈ તોડેલી કેરી કઈ કોઈ પાછી ન રાખે. એને એમ કે કોઈ ખબર નઈ, કદાચ કઈ હોટલ વાળાનું કે એવું કઈ કરતા. આપણે કટકી કેરીનું કે છુંદાનું અથાણું કરીને ત્યારે છાલ એકદમ સરસ રીતે કાઢી નાખવાની, નહીતર છે ને છાલનો જે ભાગ હોય ને થોડો ઓછો ગળે, તો થોડું પોચું ને થોડું કડક એવું આપણને લાગે, કડવાશ, હા થોડી કડવાશ એ લાગે. પણ મેઇન વસ્તુ તો એ કે છાલને ગળતા વાર લાગે. જોકે હું ગોળ કેરીનું કરું ત્યારે તો છાલ સહિત જ રાખું, એ તો સરસ લાગે. ગોટલા અને છાલ એમાં બે હોય, પણ જે આ કટકી કેરીનું હોય ને આમાં ગોટલું અને છાલ બે નહીં. અથાણું સરસ બને, પીળા જેવી નીકળે ને તો થોડું ઓછા જેવું અથાણું બને. ઓછું બને, હું તો રાજાપુરી નું ગીર બાજુ જતા હોય ને તો કાચી કેસર કેરી ની પેટી લઈ આવે ને ઘણા એમાંથી અથાણું બનાવતા હોય છે. હવે આપણે ક્યારે ચાખ્યું નથી કેસર કેરીનું અથાણું, તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે હંમેશા રાજાપુરી લ્યો છો કે કેસર કેરીનું બનાવેલું છે. જો સારું બનતું હોય તો અમે ક્યારેક નેક્સ્ટ યર ટ્રાય કરશું, ના પણ મારે અખતરા કરવા જ નથી. મને રાજાપુરી કેરીનું જ અથાણું હોય, છૂંદો હોય, કટકી હોય, ખાટું અથાણું હોય, કાંઈ બી હોય, આનું જ બનાવું, મસ્ત બને. તો ચાલો હવે કેરી એકદમ સરસ રીતે છોલાઈ ગઈ છે, અને હવે આની છે ને ઝીણી ઝીણી કટકી કરીશ. એકદમ જીણી જીણી થઈ ગઈ, હા તો થઈ ગઈ.
માટે તૈયાર જ રહી છું. કેરી હાથમાં રહેતી જ નથી, મૂકવા જાય ની વેલી ટફ દે. મારે આમાં પડી ગઈ, વિકાસને આયા પડી ગઈ. ચાલો તો હવે ત્રણ કેરી એકદમ મસ્ત છોલાઈ ગઈ છે અને હવે આના કરશું અમે ઝીણા ઝીણા પીસ, ઝીણી ઝીણી કટકી. ત્યાર પહેલા હું કરી લઈશ અહીંયા થોડીક સાફ સફાઈ અને પછી આગળનું કામ. વિકાસને સ્લાઇસ કરીને દીધી એટલે વિકાસ એની કટકી કરે અને હું આવું બધું જે બોટલાની અરતે ફરતે શું કે બધું ચોઈટું હોય ને એનું હું કટિંગ કરું છું. જીભ ઓછી હલાવું અને હાથ વધુ હલાવું. વિકાસને મેં બેસાડી દીધા છે ઝીણી ઝીણી કટકી કરવા, કેમ કે આ મને હુરીએ ચડાવવાનું, શું કહેવાય એને, હુરીએ ચડાવવાનું કામ વિકાસે કરાવ્યું છે. બાકી મારે આજુ વખતે ખાલી ખાટું અને ગળ્યું અથાણું જ બનાવવું હતું, પણ મને કટકી કેરીનું અથાણું ખરેખર કહું ને ભાવે બહુ ખાવાની મજા આવે, પણ મહેનત મહેનત. તમારે ખાલી આજનો દિવસ કટકી કરવાની, મારે રોજે સવાર સાંજ એને હલાવીને ઉપર મૂકવા જાવું, સાંજે યાદ કરીને લેવા જાવું અને સાંજે ભૂલી જાવ ને તો ક્યારે આવે ખબર છે? રાતે છે, તમે વોકિંગ કરવા જાય ને 10:30, 9:30 ત્યારે છે નીચે આવે. અરે મારી ચિપ્સ કરેલી લઈ લીધી. એટલે એવું થાય પછી 8 દિવસ તો મારે જ આ કરવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરું કે વાવા જોડું કે ઓલું શું કહેવાય વાતાવરણમાં કઈ પલટો બલટો ના આવે. નહીતર ગયા વખતે છૂંદો કર્યો ને ત્યારે મારો છૂંદો લગભગ તૈયાર થયો તો 12-13 દિવસે. નહીતર જનરલી આમ એકદમ સરસ તડકો હોય ને તો થઈ જાય 7-8 દિવસમાં તૈયાર થઈ જાય, પણ ગયા વખતે કઈક વરસાદ ને વાવાઝોડું, ગયા વખતે કયું વાવાઝોડું કઈક હતું ને? ચાલો હવે હું થોડો હાથ મારો ઝડપથી ચલાવું અને ફટાફટ છે ને કટકી કરી નાખું. તમને લોકોને એમ થતું હશે કેમેરામાં કે મિત્રબેન ખાલી બોલ બોલ કરે છે, કામ કરતા નથી, પણ તો વિકાસ કહે છે. પણ એવું નથી, હું જ્યારે વિડીયો બનાવતી હોઉં ત્યારે તમારી સાથે વાત કરતી હોઉં અને પછી જેવો વિડીયો બંધ થાય ત્યારે મારો હાથ છે ને ફટાફટ હાલવા માંડે. તમને એમ થતું હશે ને તો ફટાફટ હાલવા માંડતો હોય તો વિડીયોમાંય બતાવતા હોય તો. પણ મારાથી બે વસ્તુ મેનેજ ન થાય, જો અત્યારે અહીંયા ફોન રાખી દીધો છે અને મારું કામ અહીંયા ચાલુ છે. વાતું કરતા કરતા તમે અથાણું બનાવો અને તમે એમને મૂંગા મોઢે અથાણું કઈ બી વસ્તુ કઈ બી હોય, ઘઉં સાફ કરવાના હોય વર્ષ એકના જે સીઝનના આપણે ઘઉં સાફ કરી કે પછી અથાણા બનાવી, વેફર બનાવી, કઈ બી બનાવો, પણ જ્યાં સુધી તમારા હાથની સાથે મોઢું નો હાલે ને ત્યાં સુધી મજા નો આવે. હાથ હાલે મોઢું હાલે એટલે કામ થાય ઝડપથી એકદમ. મીઠાશ નો આવે હે, મીઠાશ નો આવે વાતું કરતા હોય ત્યારે. અચ્છા હા, એકલા ખરેખર સાચી વાત છે, તમે એકલા એકલા અથાણું કે કઈ બી બનાવશો ને તો એ અથાણામાં મજા નહીં આવે, કેમ કે આપણને થોડો કંટાળો આવતો હોય ને એટલે આમ ઓલું ફીલ થાય. બાકી તમે જો વાતું કરતા કરતા અથાણું બનાવો અને એમાં ખાસ કરીને તમે વિકાસ જેવાને બાજુમાં બેસાડી પછી જો અથાણું બને એ ટોપ એકદમ ફર્સ્ટ ક્લાસ. ચાલો તો હવે આ પેલા છે ને પૂરું કરી લઈ પછી વાતું કરીને. અત્યારે એકદમ સરસ ઝીણી ઝીણી કટકી તૈયાર થઈ ગઈ છે, તમને નજીક આવીને બતાવી દઉં. જોઈ લેજો, દેખાય છે કે નહીં? એકદમ સરસ ઝીણી ઝીણી કટકી કરી લીધી છે.
અહીંયા થોડું કાપુરું કરી અને હું નમક ખાંડ લેતી આવું, તપેલું લેતી આવું અને અહીંયા જ અમે અથાણું બનાવી નાખી. આજે તમને કટકી કેરીનું અથાણું જોવા મળશે આખે આખું. તો મારે જે જે વસ્તુ જોતી હતી બધી હું એક હાથમાં લાવી છું. અહીંયા ચમચો છે, ચમચી છે, બીજું શું છે મને નથી દેખાતું, કાતર છે, હું શું લાવી મને નથી દેખાતું, ના હળદર નહીં ના. તો બસ અત્યારે અહીંયા વાતો કરતાં કરતાં એકદમ મસ્ત ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અને હવે એને મોટા તપેલામાં લઈ લઈશ. જેવી રીતે આપણે છૂંદો બનાવીએ એવી જ રીતે આ હોય છે. હવે આના અંદર હું નાખી દઈશ 1.5 ચમચી જેવું નમક. 1.5 કે 2 ચમચી પણ નાખી શકાય આપણે કદાચ જેવો ટેસ્ટ આપણો. આ અત્યારે મારે કદાચ મેં કીધું એમ 2.25 કિલો જેવી કેરી છે તો હું એમાં 2.5 ચમચી જેવું નમક નાખી દઈશ. એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ અને એમાં નમક નાખી એટલે તરત પાણી છૂટે અને પછી એમાં હું નાખી દઈશ 2 કિલો ખાંડ, 2 કિલો અને માથે 100 ગ્રામ ખાંડ નાખીશ. અત્યારે મેં અહીંયા 2 કિલો ખાંડ નાખી દીધી છે પણ મારે કેરી લીધેલી છે 2 કિલો અને 100 ગ્રામ, તો હું ઉપરની જે 100 ગ્રામ ખાંડ છે એ પણ નાખીશ. જ્યારે આપણે છૂંદો કરતા હોય કે આવી રીતે ગોળ કેરી કરતા હોય, કટકી કેરીનું અથાણું કરતા હોય, તો ત્યારે જેટલી કેરી આપણે લીધી હોય ને એ પ્રમાણેની ખાંડ ગોળ તો નાખવાના જ. એનાથી સહેજ વધારે ચાલે પણ ઓછા નાખી તો જ્યારે ઘણીવાર એવું થાય કે આપણને અથાણામાં થોડી ખટાશ લાગે, ગોળ કેરી હોય કે કટકી કેરી હોય, છૂંદો હોય તો એ થોડોક સ્વીટ હોય તો વધુ સારો લાગે. અને ખાંડનું ને ગોળનું પ્રમાણ આપણે કેરી પ્રમાણે રાખી તો એમાં જે ગ્રેવી થાય, રસો થાય, ચાસણી થાય તો એ એકદમ સરસ રીતે થાય છે, તો આપણને મજા આવે. નહીંતર અથાણું ઘણીવાર એવું થાય કે આપણું કોરું કોરું લાગે. તો અત્યારે મેં અહીંયા વધારાની જે એક્સ્ટ્રા ખાંડ હોય એ પણ નાખી દીધી છે. અને આને હવે હું કાલથી રાખીશ છત ઉપર. આના ઉપર કોટનનું કપડું રાખી દઈશ, બાંધી દઈશ અને પછી કાલથી આ રોજે છત ઉપર સવારે મૂકવાનું, સાંજે લઈ આવવાનું. આવી રીતે લગભગ 6-7 દિવસ, જો તડકો સારો હોય તો 6-7 દિવસ થાય, નહીં તો 8-10 દિવસ થઈ જાય. રોજે ઉપર સવારે મૂકવાનું, સાંજે લઈ આવવાનું અને સાંજે લઈ આવી ત્યારે હલાવવાનું નહીં, એમણે એમ રાખી દેવાનું. અને બીજા દિવસે જ્યારે આપણે છત ઉપર મૂકવા જાય ત્યારે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને જ્યારે ચાસણી તૈયાર થઈ જાય આપણે હાથમાં આમ કરીને એટલે ચાસણી આવે, આજે તો શું થશે 1 કલાકમાં ખાંડ ઓગળી જશે અને આખું પાણીથી ભરાઈ જશે, તો એ પાણી જેવી ચાસણી હોય પણ 7-8 દિવસ પછી એકદમ સરસ ચિકાસવાળી ચાસણી થઈ જશે. અને ત્યારે વિડીયો બનશે કે નહીં ખબર નહીં પણ જ્યારે આ 7-8 દિવસ પછી આમાં ચાસણી તૈયાર થઈ જાય, છેલ્લે આમાં હું નાખીશ છેલ્લા દિવસે શેકેલા જીરાનો પાવડર 2 ચમચી જેવો અને સાથે નાખીશ આપણું જે નવું દળાવેલું મરચું એ 2 ચમચી અને એને મિક્સ કરી અને પાછું 2 કલાક માટે તડકે રાખીશ. અને એકદમ જ્યારે 2 કલાક પછી આપણે લાવી તપેલું એકદમ ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચરમાં આવી જાય, પછી આને કાચની બોટલમાં ભરી લઈશ. તો બસ પછી આને રેગ્યુલર ખાવાનું ચાલુ થઈ જશે. તો બસ ચાલો હવે અત્યારે આને ઉપર હું કપડું ઢાંકી દઉં, અહીંથી થોડીક સાફ સફાઈ કરું અને ખરેખર કહું તો થોડીક થાકી ગઈ છું, તો થક ગઈ. તોય મને વિકાસે ઘણી બધી હેલ્પ કરી, એના માટે કેમેરા સામે તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. કોઈને એમ ન થાય કે વિકાસભાઈ નો આભાર નથી માનતી, તમારો ઘણો ઘણો આભાર. તો બસ ચાલો આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. આવજો, જય શ્રી કૃષ્ણ.